तो वे से तो तुमने
2004 4 2004 5 2004 6 ને 2007 હવે તમારે શું કરવાનું છે ગણવાનું છે કે એ કેટલા વર્ષની થઈ હશે તો તમને શું કીધું છે કે બીજી મે 2008 ના રોજ સુધાની ઉંમર કેટલી થશે એવું કીધું છે એટલે જો અહીંથી તમારે ગણવાનું સ્ટાર્ટ કરવાનું જો 2002 માં તો એનો જન્મ થયો એટલે કે 1 ઓક્ટોબર 1 વર્ષની થઈ જઈ ને 1 વર્ષની ક્યાં થઈ તો કે અહીંયા 2 વર્ષની 2004 માં થઈ ગઈ 5 માં 3 વર્ષની 6 માં 4 વર્ષની 7 માં 5 વર્ષની અને 8 માં ઈ 2008 આવ્યો ત્યારે શું થશે 6 વર્ષની થશે તો અહીંયા તમે શું લખી શકો 6 લખી શકો એના પછીનો પ્રશ્ન છે એમાં તમને શું કીધું છે તો કે 2052 ના વર્ષમાં તો કેટલા વર્ષની થશે 2052 નું વર્ષ છે એમાં એ કેટલા વર્ષની થશે તો એમાં કેટલા વર્ષની આવશે તો કે 52 વર્ષ કેટલા વર્ષ જો તમને શું કીધું છે કે 2052 ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે તો ઓલરેડી 2002 માં જન્મ થયો અને બીજા તમારે શું કરવાના છે 52 તો હવે બીજાઈમાં કેટલા ઘટે છે 52 માં તો તમારે 52 માંથી 2 બાદ કરી દે તો તમને મળી જાય કે 2 માંથી 2 જાય તો 0 અને 5 છે નીચે કાઈ નથી એટલે 0 બાય 5 ના 5 એટલે 50 50 અને બીજા 2 તો કેટલા વર્ષ થઈ છે 52 વર્ષ થઈ છે એટલે તમારી ખાલી જગ્યાનો આન્સર શું આવશે તો કે 52 વર્ષ થશે એ કઈ તારીખે તે 8 વર્ષ થશે આપણામાં લખવાની છે જો એ 2008 માં 6 વર્ષની થાય તો 2009 માં કેટલા વર્ષની થાય 7 વર્ષની થશે 2010 માં એ કેટલા વર્ષની થઈ જશે તો કે 8 વર્ષની થઈ જશે અહીંયા તમે લખી શકો એની જન્મ તારીખ કઈ છે તો કે 2/5 2010 માં કેટલા વર્ષની થઈ જશે 8 વર્ષની થઈ જશે તો જો આ પેજ નંબર 100 ઉપર તમારી જે ખાલી જગ્યા છે એ આપણે ભરી હવે એની જો પાછલી ખાલી જગ્યા જોઈએ કે 2 ઓગસ્ટ 2002 માં સુધાની ઉંમર કેટલા મહિના થઈ હશે 2 ઓગસ્ટ કીધું છે એનો જન્મ ક્યારે થાય છે તો કે 2/5 2002 ના રોજ એનો જન્મ થાય છે તો તમને શું કીધું છે તો કે જો ઓગસ્ટ કીધું છે પાંચમું મહિનો એટલે શું થાય મે હવે તમને જાન્યુઆરી ફેબ્રુઆરી જો તમને આવડતા હોય તો આપણે ગણતું જવાનું હોય જો એ મે માં જન્મ થયો જો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ને મે એટલે મે માં એનો જન્મ થયો મે પછી શું આવશે તો કે જૂન જુલાઈ ઓગસ્ટ તો કેટલા મહિનાની થઈ મે જો મે પછી શું આવશે જૂન જૂન પછી શું આવશે તો કે જુલાઈ હવે અહીંથી ગણો જો અહીંયા એક મહિનાની બે 3 અને 4 તો પાંચમી ખાલી જગ્યામાં તમારો જવાબ શું આવશે 4 મહિનાની ઈ થઈ હોય અત્યારે સુધાની ઉંમર કેટલી છે જો અત્યારે સુધાની ઉંમર કેટલી છે ઈ તમારે જોવાનું તો અત્યારે જો 2020 છે કેટલું છે 2020 અને એનો જન્મ ક્યારે થયો હતો તો કે 2002 માં જો તો હવે 2020 માંથી તમારે 2002 બાદ કરવાના રહેશે તો આપણે એ જોઈએ 10 માંથી 2 જાય તો કેટલા વધે 8 વધે અહીંયા 1 અહીંયા 0 અહીંયા 8 એટલે 18 વર્ષની અત્યારે હોય જો એનો 2002 માં જન્મ થયો હોય ને અત્યારે 2020 છે તો એ કેટલા વર્ષની હશે 18 વર્ષની અત્યાર સુધી પછી પ્રશ્ન નંબર 7 તેના જન્મના કેટલા મહિના પછી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તો કે 1 મહિના પછી જો એ તમે કેમ જોઈ શકો તો તમે જો નીચે તમને આપણે જે આગળના પેજ ઉપર જુઓ જન્મ એને ક્યારે જો 5/8/2002 ના રોજ એને આપવામાં આવ્યું હતું તો કે 1 મહિના પછી 1 મહિના પછી આઠમી ખાલી જગ્યા પ્રમાણપત્રનો નોંધણી નંબર ગયો છે તો આપણે નોંધણી નંબર જો હમણાં જે પ્રમાણપત્ર હતું એમાં આપણે જોયું છે એમાં કેટલો છે તો કે 815/02 એ આપણે જોઈ લીધા છે હવે જો એના પછી 101 થી તમારો પેજ નંબર છે એમાં તમારે હવે
શોધી કાઢો આપણે અહીંયા જોઈએ તમે ક્યારે જન્મ્યા હતા પછી તમારી જન્મ તારીખમાં આપણા લખો તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર છે તમારી માતા કે પિતાને પૂછો અને તમારા માટે તમારી જાતે એક પ્રમાણપત્ર તૈયાર કરો હવે જો તમારો ક્યારે જન્મ થયો હોય આ બધી વસ્તુ તમારે સપોર્ટ છે આ તમારો હોમવર્ક રહેશે જાતે તમારે આ પ્રમાણપત્રમાં જોઈને આગળ કેમ છે કે સુધા નામની જે છોકરી છે એનો જન્મ એના મમ્મી પપ્પાનું નામ એ બધી વસ્તુ તમારે અહીંયા લખવાની છે એ તમારો હોમવર્ક રહેશે થેન્ક યુ